જોતાયા તે બદલ અમરેલીમાં ભારે ધૂમધામ સાથે ફટાકડા ફોડીને કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી। सहकारी जगत में इतिहास रचायो 60 वर्ष बाद कांग्रेस पाथे थी आज की गुजरात अमरेलीना दिलीप भाई संघाणी चेरमेन बनिया। अमरेली जिल्लाना भाजपना कदावर नेता दिलीप भाई संघाणी ने इंडियाना सहकारी बैंकना चेरमेन पदे बिनहरीफ चूंटाई आव्या छे। आजे सवारे 12 कलाके चेरमेन पद माटे बोर्ड मीटिंग मुंबई खाते नेशनल फेडरेशन ऑफ स्टेट कोओपरेटिव बैंकनी हेड ऑफिसे मळेली हती, ज्यां समग्र बोर्ड तरफथी दिलीपभाई संघाणीए चेरमेन पदे उमेदवारी नोंधावी हती। आ बैंकमां कुल 21 डायरेक्टरो छे। समग्र देशमांथी तमाम राज्योनी स्टेट कोओपरेटिव बैंकमांथी एक डिरेक्टरनी निमणूक आ नेशनल फेडरेशन ऑफ स्टेट कोओपरेटिव बैंक में थाय छे। आ तमाम डिरेक्टरो चेरमेन पद माटे दिलीप भाई सिवाय कोईए उमेदवारी न नोंधावता दिलीप भाई संघाणी ने नेशनल फेडरेशन ऑफ स्टेट कोओपरेटिव बैंक ना चेरमेन जाहिर कर्या हता। अने हवे ते चेरमेन पद मळे तो तक्को दिल्ली गोठवाई गयो होवानुं सूत्रोमांथी बे दिवस पहेला जाणवा मळ्युं हतुं। શ્રેષ્ઠ સંસ્થા એટલે ગુજરાત સોરી નેશનલ ફેડરેશન કોઓપરેટિવ બેંક એમના ચેરમેન પદ તરીકે માનનીય દિલીપભાઈ સંઘાણી ગુજરાતના પ્રથમ એટલે કે પ્રથમ ગુજરાતી અને પ્રથમ ભાજપના પ્રથમ એવા એમના ચેરમેન પદે નિમાયેલા છે। આંતરરાષ્ટ્રીય લગભગ 10 જેટલી સંસ્થાઓ સાથે આ સંસ્થા જોડાયેલી છે। ભારત સરકારના 4 જેટલા મંત્રાલયો સાથે સીધો સંપર્ક ધરાવતી આ સંસ્થા છે। ગુજરાતને માટે ગૌરવની વાત તો છે જ, પણ અમરેલીના અપનોતા પુત્ર અને સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી એટલે આપણું ઘરેણું અને આવી સહકારી મોટી સંસ્થાના વડાપદ તરીકે એ નિમાયા હોય ત્યારે આપણે સૌ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ। શ્વેત ક્રાંતિના વાહક અમરેલીના વિકાસ પુરુષ સહકારિતા શિરોમણી આજે એમને શોભે એવું રાષ્ટ્રનું ગૌરવ બનતું સ્થાન મળ્યું છે, ત્યારે માત્ર અમરેલી જિલ્લો જ નહીં આખું રાજ્ય ભારતીય જનતા પાર્ટી સહકારી જગત અને જિલ્લાની 15 લાખ જનતા ખનગનાટ અને ઉત્સાહમાં છે। આજે સ્વયંભૂ જિલ્લાના 11-11 તાલુકા મથક ઉપર અને જિલ્લા કક્ષાએ ડૉક્ટર જીવરાજ મહેતા ચોકમાં સ્વયંભૂ કાર્યકર્તા ઉમટીને દિલીપભાઈને આ પદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ રણછોડભાઈ ફળદુના શુભેચ્છાથી આ પદ મળ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના પ્રથમ નાગરિક તરીકે 15 લાખ જનતા વતી હું આ ચારેય આદરણીય વડીલોને હું એમનો આભાર માનું છું। દિલીપભાઈ સંઘાણીને લાખ અભિનંદન પાઠવું છું કે તમે ટાંકાધારથી શરૂ કરેલી સહકારી પ્રવૃત્તિ આજે દિલ્હીની રાષ્ટ્રની સૌથી મોટી વિશાળ સંસ્થામાં બિરાજમાન થયા છો, ત્યારે કાશ્મીરથી કન્યાકુમાર સુધીના તમામ ખેડૂતોને જે નાણાંનો વ્યવહાર કરવાનો છે એના આપણે તમે સર્વોચ્ચ સ્થાને બેઠો છો, ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે ગજગજ છાતી ફૂલે છે। આ જિલ્લામાં ફરી વખત દિલીપ સંઘાણી શું છે એની પ્રતિતિ